સુરત રાંદેર ટાઉન વિસ્તારમાં આવેલા 200 વર્ષ જૂના મકાન જેવી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે। હાલ સુરત એરપોર્ટની કામગીરી ચાલી રહી છે। સુરત એરપોર્ટનું ફ્રન્ટ એલિવેશન 200 વર્ષ જૂના મકાનના આધારે બનાવવામાં આવી રહી છે। હીરા અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વમાં જાણીતી બન્યું છે સુરત। ત્યારે હવે સુરતમાં ડાયમંડ બુર્સ આવી રહ્યું છે। ભવિષ્યમાં ટેક્સટાઇલ યુનિવર્સિટી સાથે ટેક્સટાઇલ પાર્ક પણ આવવાની શક્યતાઓ અહીંયા છે। ત્યારે વિશ્વભરના લોકો સુરતમાં આવશે તે ધ્યાનમાં રાખીને હાલ સુરત એરપોર્ટનું એક્સટેન્શનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। આ વર્ષે 31 ડિસેમ્બર સુધીમાં બાંધકામ પૂર્ણ થઈ જશે। એએઆઈએ સુરત એરપોર્ટના ફ્રન્ટ એલિવેશનની ડિઝાઇનમાં ફેરફાર કર્યો છે। અંદાજે 200 વર્ષ જૂના રાંદેના ટાઉનમાં આવેલા જૈન ટ્રસ્ટના મકાનના પહેલા માની ડિઝાઇનો પસંદ કરાય છે। એરપોર્ટથી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રૂપિયા 353 કરોડના અધધધક કહી શકાય તેવા ખર્ચે સુરત એરપોર્ટના ડેવલપમેન્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે। 58% થી વધુ કામ પૂર્ણ થઈ જવા પામ્યું છે અને બિલ્ડિંગ 31 ડિસેમ્બર 2022 સુધીમાં તૈયાર થઈ જશે। 13મી સદીના જૈન અને મુસ્લિમ સ્થાપત્ય શૈલીના આધારે બનેલા રાંદેના ટાઉનમાં ઐતિહાસિક 200 વર્ષ જૂના મકાનની ડિઝાઇન મુજબ સુરત એરપોર્ટના ફ્રન્ટ એલિવેશન ડિઝાઇન કરવામાં આવ્યું છે। આજે દૈનિક પત્રની અંદર જે માહિતી આવી એનો ફોટો જોયો, ખૂબ આનંદ થયો। રાંદેર વિસ્તારમાં આવેલી આ મિલકત મણિભદ્રની બરાબર દેરાસરની બાજુમાં છે। એની સામે એક પાયાવાળી મસ્જિદ છે, તેની સાથે બેંક રાંદેર પીપલ્સ બેંકનું ભવ્ય 99 વર્ષ જૂનું બિલ્ડિંગ છે। રાંદેર ઐતિહાસિક સ્થળ છે, એનો પુરાવો આજે એરપોર્ટ ખાતે જે બિલ્ડિંગનો ઉપયોગ થઈ રહ્યો છે, એ બિલ્ડિંગના આર્કિટેક્ચર કોણ હતા, ક્યારે બન્યું એનો કોઈ ઇતિહાસ મારી પાસે નથી, પણ જ્યારે જોયો ફોટો તો મને તરત થયું કે રાંદેર એ ઐતિહાસિક સ્થળ આજે સુરત સિટીની અંદર એરપોર્ટ જેવા વિસ્તારની અંદર બનવા જઈ રહ્યું છે, ત્યારે એનો આનંદ અને ગૌરવ છે। સુરતીઓ અને તેમાં પણ ખાસ કરીને રાંદેરવાસીઓ માટે ખુશીના સમાચાર એ કહેવાય કે રાંદોના 200 વર્ષ જૂના મકાન જેવી ડિઝાઇન સુરત એરપોર્ટની મળશે। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।